વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાના ઇજારદાર એજન્સી ભૂગર્ભ ગટર લાઇનનું કામ વ્યવસ્થિત રીતે કરવામાં ન આવ્યું હોવાથી સાંતલપુર જકાત નાકાથી હમીરપુર ગામ તરફ જતા રસ્તા ઉપર અવારનવાર મોટા મોટા ભૂવાઓ પડતા હોય છે. જ્યારે આ રસ્તા મક્કી મોહલા વિસ્તારમાં આવેલા 800 કરતા ઉપરાંતના મકાનો, એક માધ્યમિક શાળા અને 10 મોટા મોટા ગામડાઓને જોડતો એકમાત્ર રસ્તો ભૂગર્ભ ગટર યોજનાના ઇજારદાર એજન્સી અને નગરપાલિકા તંત્રની નબળી કામગીરીને લઈને મોટા મોટા ભૂવાઓ પડતા રહીશોમાં અને રાહદારીઓમાં ભયની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તા ઉપર પડતા મોટા ભૂવાઓનું કાયમી ધોરણે નિવારણ લાવવા માટે લોકમાંગ ઉઠવા પામી છે. તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તા ઉપર પડતા ભૂવાઓનું કાયમી ધોરણે નિવારણ લાવીને રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવશે કે કેમ, પછી મોટા ભૂવાઓથી કોઈ મોટો અકસ્માત સર્જાય અને કોઈનો ભોગ લેવાઈ જાય ત્યાં સુધી તેની રાહ જોવામાં આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કંટ્રોલર છે ને, એ નબળી કામગીરી કરી છે અને અહીંયા જે અવર જવર નકર ઘણા માણસો પાસે અહીંયા MIT સ્કૂલ જાય છે એ બી બહુ ઘણા છોકરા પાસે. આમ કહું છું, આ બીજી વખત થયું છે આ બનાવ. બને અહીંયાથી લઈને ઠેક મક્કી મસ્જિદ સુધીના આવા 2-3 આવા બનાવ બની ચૂક્યા છે. ઘણી વાર કીધું પણ કોઈ સાંભળતું નથી. શું થાય છે? બધા આ પોલાર છે, અંદર પોલાર પડ્યો છે. પોલાર આવા આવા મોટા મોટા બાખા પડતા બીજી વખત થયું. આ બેકડી આગળ શું એનાથી આગળ બી આવું થયું હતું, મક્કી મસ્જિદ આગળ કુવા આગળ. કોઈ સાંભળતું નથી. ઘણી વાર તો રજવાતું કર્યું પણ કોઈ સાંભળતું નથી. પડે ને માણસ, કોઈ પડી જાય તો કરે શું પડે પકડ. આ તો અમે હતા એટલે જોયું, કાલે 4 વાગ્યામાં બનાવ બન્યો છે. સાંજનો મોટી ગાડી ગયો તો ક્યાં અંદર ઉતરી ગઈ. શું નામ તમારું? યશભાઈ, બેકરીવાળા.